₹300 માં અનલિમિટેડ ફૂડ તમે આજે ક્યાં એન્જોય કરશો. જે સ્વામિનારાયણ ભગવાને જે આપણને કીધું છે કે લસણ ડુંગળી ના ખાવા જોઈએ, પરંતુ આપણા રાજકોટમાં લસણ ડુંગળી વગરનું અને ઘર જેવું ખાવા માટેનું સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય તો એ પટેલ ડાઇનિંગ હોલ છે. અહીંયા આપણને શુદ્ધ અને સાત્વિક અને લસણ ડુંગળી વગરનું ખૂબ સરસ એવું જમવાનું મળે છે. રાજકોટમાં સ્વાગત. દવાખાને આવ્યા છે ને, અહીંયા જમવા જ આવે. ભગવાનની માતાજીને જાજુ આપે, જમવાનું ₹80માં કોઈ આપે નહીં. હું અહીંયા એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું. 30 પાસ લેવો ને તમે, સ્ટુડન્ટ માટે ₹1800 છે, એટલે નાનાથી મોટા માણસો અને વિદ્યાર્થીઓ જમી શકે એવી વ્યવસ્થા છે કે ₹1800 મંથલી પાસ છે. ₹60માં જમવાનું છે, 5 શાક, દાળ ભાત, મસાલા ભાત, રોટલી, ભાખરી એવું અમારે, અને બપોરે ડેલી આલુ પરોઠા અને દહીં. પરફેક્ટ એડ્રેસ છે રાણી ટાવર મેન, ક્રિસ્ટલ મોલની સામે એક્ઝેટ, અને કાલાવડ રોડ ન્યારી ફિલ્ટર ગેટની સામે અને વૃંદાવન ગાર્ડનની સામે. રાજકોટમાં વૃંદાવન સોસાયટી મેઇન રોડ ન્યારી ફિલ્ટરની સામે પટેલ ડાઇનિંગ હોલ એન્ડ કેટરર્સ આવેલું છે. ₹80 પર પર્સનમાં ફૂલ થાળી એટલે કે અનલિમિટેડ થાળી મળે છે, અને એક પાર્સલનો ચાર્જ પણ ₹80 છે. બીજી એક વસ્તુ આમની એ પણ ગમી કે હાફ પાર્સલ પણ આપે છે, અને સ્ટુડન્ટનું આઈ કાર્ડ હોય અને મંથલી પાસ કઢાવો તો માત્ર ને માત્ર ₹60 પર પર્સનમાં તમને ગુજરાતી થાળી મળશે. અને ઓનર પોતે સ્વામિનારાયણ સંપ્રદાયથી જોડાયેલા છે, એટલે જમવામાં શુદ્ધતા અને સાત્વિકતા બંને વસ્તુનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. અને ડુંગળી લસણ વગરના 2-3 અલગ અલગ સબ્જી પણ અવેલેબલ હોય છે. અને કેટરિંગની વ્યવસ્થા 150-200 માણસ સુધીની છે, જે એમના ઉપર આવેલા હોલમાં થઈ જશે. પીક ટાઈમ પર આવશો તો ભીડ તો જોવા મળશે, પણ પાર્શિયલી સેલ્ફ સર્વિસને લીધે ગમે તેટલી ભીડ હોય 5 મિનિટમાં તમારો નંબર આવી જશે. તો આશા રાખું કે આ વિડીયો બને એટલા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો, અને જો તમે રાજકોટથી હોય તો આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરી કોમેન્ટ કરીને જણાવજો. મારું નામ કેતનભાઈ પટેલ છે. હા, પટેલ ડાઇનિંગ હોલના ઓનર છું, અને જીગરભાઈ તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હવે અમારું કામ કે એવી રીતે છે કે અમારે નાનાથી મોટા માણસો અને વિદ્યાર્થીઓ જમી શકે એવી વ્યવસ્થા છે કે ₹1800 મંથલી પાસ છે, ₹60માં જમવાનું છે, 5 શાક, દાળ ભાત, મસાલા ભાત, રોટલી, ભાખરી એવું અમારે, અને બપોરે ડેલી આલુ પરોઠા અને દહીં એવી સુવિધા છે. અને ડેલી અમારે અલગ અલગ વેરાયટી હોય, સાંજે કે પકોડા છે, દાબેલી છે, વડાપાવ છે, રોજ રાતે એક અલગ અલગ ફરસાણ અમે આપીએ છીએ, સાથે રોટલા, રોટલી અને સાંજે ચા, ભાખરી ડેલી ફરજિયાત, સાંજે ડેલી અને થેપલા પણ સાથે. બરાબર. હા, અને ડેલી બપોરે 6 શાક, સાંજે 5 શાક, ખીચડી, કઢી, દાળ ફ્રાય, જીરા રાઈસ, અલગ અલગ ફરતું મેનુ રોજ અલગ અલગ મતલબ. અને પાસની સુવિધા છે, જેમ જોઈ શકો છો કે આપણે વિદ્યાર્થીઓ માટે ₹1800 અને એમાંય જો 60 કૂપન લે તો 3,474 રૂપિયા, એમાંય ₹200 આપણે ડિસ્કાઉન્ટ કરી દઈએ છીએ વિદ્યાર્થીઓ માટે ઓનલી, બાકી બધા માટે ₹2000ની સુવિધા છે. બરાબર. હા, બાકી અમારા ઉપર એક હોલ પણ એવો છે કે એમાં બર્થડે, નાના મોટા ફંક્શન એ આપણે 100-150 સુધી થઈ શકે એવી સુવિધા છે, અને અત્યારે ચાલુ જ છે આપણે, અને ફેમિલી રેસ્ટોરન્ટ પણ ભેગું સાથે છે. કાલાવર રોડ પટેલ ડાઇનિંગ હોલ ઉપર આપણે બર્થડે ફંક્શન માટે પણ રાખીએ છીએ. આજે સ્વીટમાં છે ચૂરમાના લાડુ છે, છોલે ચણા છે, રસાવળું ઊંધિયું છે, સૂકી ભાજી છે, અને રસાવાળા બટેટા ગ્રેવીવાળા, વાહ, દાળ એ ભાત છે, સલાડ, પ્રાઇમ, છાશ, કસ્ટમરને જેવું મેનુ જોતું હોય એ પ્રમાણે બની જશે. મસાલામાં અમારે ચટણીમાં અદાણી, ચટણી ધાણા જેવું, હળદરમાં અદાણી, અને બાકી તેલ રાણી તેલ અને સિંગ તેલ, આપણે જેમ કે પંજાબી ઊંધિયું એમાં આપણે સિંગ તેલ વાપરીએ છીએ. પટેલ ડાઇનિંગ હોલ છે એની શરૂઆત કેટલા ટાઈમ પહેલાં છે? અમારે ટોટલ 16 વર્ષથી અમે આ બિઝનેસ ચલાવીએ છીએ. નાનેથી ચાલુ કર્યું હતું, પણ આપણું એવું હતું કે ક્વોલિટી સારી અને ભાવ મીડિયમ, કે બધાય નાનાથી મોટા માણસો જમી શકે, અને કોઈ વિદ્યાર્થીઓ નાના ઘરના આવતા હોય તે પણ તેનો લાભ લઈ શકે. અને સ્વામિનારાયણ આપણે જ્યારે સ્વામિનારાયણ સંસ્થા સાથે સંકળાયેલા છે એને માટે આપણે અલગ ડેઈલી બપોરે 2-3 શાક અને સાંજે 2-3 શાક આપણે વ્યવસ્થા રાખેલ છે. દાળ ભાત, શાક, રોટલી અલગ આપણે બનાવીએ છીએ, અને અમે ખુદ સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છીએ, એટલે અમારે હરિભગતો બધા આવે છે ગ્રુપમાં બધા, અને અમને સારો એનો સપોર્ટ પણ સારો છે, અને અમે સારી સુવિધા ચોખ્ખાઈ એ બાબતે અમે ચોખ્ખું ધ્યાન રાખીએ છીએ. જય સ્વામિનારાયણ. મારું નામ અવસર ડોગરિયા છે. આપણા જે સ્વામિનારાયણ ભગવાને જે આપણને કીધું છે કે લસણ ડુંગળી ના ખાવા જોઈએ, તો આપણા આખા રાજકોટમાં મેં તો ઘણી જગ્યાએ જમેલું છે, પરંતુ આપણા રાજકોટમાં લસણ ડુંગળી વગરનું અને ઘર જેવું ખાવા માટેનું સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય
પટેલ ડાઇનિંગ હોલ છે. અહીંયા આપણને શુદ્ધ અને સાત્વિક અને લસણ ડુંગળી વગરનું ખૂબ સરસ એવું જમવાનું મળે છે. ગીર સોમનાથથી તમે આવો છો અને ગામ છે અમારું કોડીનાર. કોડીનાર દવાખાને આવ્યા છે ને અહીંયા જમવા જ આવ્યા. માતાજીને જાજુ આપે જમવાનું 80 રૂપિયામાં કોઈ આપે નહીં. સાચી વાત છે. ફૂલ થાળી 80 રૂપિયા. બીજા 80 રૂપિયાનું એક શાક આવે છે ખાલી. બહુ સારું છે. બરાબર. એવું મળે નહીં. સસ્તું સારું. મેં તો બધી જગ્યાએ જમેલું છે. આના જેવું પટેલ જેવું સારું ક્યાંય નથી મળે એવું. અહીંયા તમે આવશો ને એટલે ટોકન તમારે પહેલાં લેવાનું. પેમેન્ટ કરીને ટોકન લેવાનું. ટોકન લેશો ને પછી સ્વીટ અને બીજું મસાલા ભાત ને એ વસ્તુ અનલિમિટેડ છે. ટોટલી બધું અનલિમિટેડ છે. પણ એ બે વસ્તુ તમારે સેલ્ફ સર્વિસમાં મળશે. બાકી રોટલી, થેપલા અને બિસ્કિટ ભાખરી એ વસ્તુ તમારા ટેબલ પર સર્વ થશે. પ્લસ બધી સબ્જીઓ તમારા ટેબલ પર સર્વ થશે. તો અત્યારે આપણે ટોટલ 3 વસ્તુ લીધી છે. ગરમા ગરમ બિસ્કિટ ભાખરી છે રાજકોટની. બિસ્કિટ ભાખરી આ છે આપણા. ગરમા ગરમ થેપલા અને આ ઘીવાળી રોટલી. એકદમ ગરમા ગરમ પાતળી કાગળ જેવી ઘીવાળી રોટલી છે. આ રીતે જીગરભાઈ તમને કહેવાય ને રોટલા રોટલીમાં આટલું વેરિયન્ટ તમને લગભગ એક રેસ્ટોરન્ટમાં જોવા નહીં મળે. એ પણ અનલિમિટેડના કન્સેપ્ટમાં. એમાં બધે મળશે. હા. અને 80 રૂપિયામાં તમને અહીંયા જેટલી આઈટમ ક્યાંય ખાવા નહીં મળે. અચ્છા. હા. એટલે 80 રૂપિયામાં જો અહીંયા ટોટલ 5 ટાઈપના સબ્જી હોય છે. એમાંથી એક આ છોલે ચણાની સબ્જી છે. એકદમ પંજાબી ટાઈપની ગ્રેવી બનાવેલી છે. આ છે ઊંધિયું. આ ઊંધિયાની સબ્જી છે. બધા જ વેજીટેબલ્સ અંદર નાખેલા છે. પ્રોપર તમે એક ઊંધિયું કહી શકો. કાઠિયાવાડી ઊંધિયું. હા. સુરતી ઊંધિયું નહીં. સુરતી ઊંધિયું થોડું ગ્રીન ને એવું આવે છે. આ ટૂંકમાં અમારું સૌરાષ્ટ્રનું સ્પેશિયલ ઊંધિયું છે. અને આ બટાકાનું સૂકી ભાજી છે. અને ગુજરાતી દાળ છે. હા. તમે ગુજરાતી દાળ જો એકદમ વ્યવસ્થિત છે. બહુ ઘાટી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. એકદમ પરફેક્ટ. અને સેવ ટામેટાનું સબ્જી છે. કાઠિયાવાડની શાન. તમે રાજકોટમાં આવો છો તો સેવ ટામેટાનું સબ્જી તો ખાસ ટ્રાય કરવું જ જોઈએ. સેવ ટામેટાનું સબ્જી. અને બીજું આ છે રસાવાળા બટાકા. ઘાટા રસાવાળા બટાકાનું શાન છે. શાન છે. તો ટોટલ તમે જુઓ 5 ટાઈપની અલગ અલગ સબ્જી છે. 80 રૂપિયામાં તમને દરેક વસ્તુ અનલિમિટેડ મળે છે. આથી આપણે ટ્રાય કરીએ ખાસ કરીને ઊંધિયું. ઊંધિયું અહીંનું ફેમસ. બીજું છે છોલે ચણા. એટલે કે મસાલા ચણા તમે કહી શકો. દેશી ચણા નથી, છોલે ચણા છે. અને ત્રીજું બટાકાની સૂકી ભાજી. કે ગુજરાતી થાળીનો રાજા કહેવાય બટાકાની સૂકી ભાજીની વાત કરીએ તો. અને આમની સર્વિસ પણ જોરદાર છે. ફટાફટ ફટાફટ રોટલી રોટલા તમારે જે જોઈતું હોય એ આવી જશે. તો દીપેશભાઈ તમે પણ ટ્રાય કરો. જે લોકોને દાળ ભાત ના ખાવા હોય એ લોકો માટે મસાલા ભાતનો ઓપ્શન પણ અહીંયા અવેલેબલ છે. બાકી અહીંયા ભૂંગળા પણ છે. આવી રીતે અહીંયા ભૂંગળા આપવામાં આવે છે. અને બીજું છાસ. જગ ભરીને છાસ. અનલિમિટેડ છાસ. તો થોડા ઘૂંગળા પણ લઈ લઈએ. અને દીપેશભાઈ હવે ગુજરાતી થાળીની શરૂઆત કરીએ આપણે સ્વીટથી. જોરદાર સત્યનારાયણનો પ્રસાદ ખાધા હોય ને એ ટાઈપની મજા આવે. સેમ એવો જ ટેસ્ટ છે. મસ્ત ઇલાયચીનો ફ્લેવર આવે છે. વધારે પડતો ઇલાયચીનો ફ્લેવર નથી. તમે શીરો પ્રોપર એન્જોય કરી શકશો પ્રોપર સ્વીટનેસ સાથે. અને હવે ચાલુ કરીએ રોટલી અને ઊંધિયું. જોરદાર. ઊંધિયાનો ટેસ્ટ એવો છે ને કે તમે બધા વેજીટેબલનો ટેસ્ટ એન્જોય કરશો. પછી એવું નહીં કે મસાલા નાખ્યા હોય ને બનાવ્યું હોય એવું નથી. તમને તેલ પણ એકદમ લિમિટેડ પ્રમાણમાં દેખાશે. આ બધું કેવું કાઠિયાવાડી સબ્જી છે. કાઠિયાવાડી સબ્જીમાં થોડુંક તેલ હોવું જોઈએ. થોડુંક તેલ, વધારે નહીં. તો આ એ રીતનું ટેક્સચર છે. ટૂંકમાં મસાલાને એ બધું પ્રોપર રીતે આમાં મિક્સ કરેલું છે. તમે ખાતા હોય ને તમે ઘરે ખાતા હોય ને એવો ટેસ્ટ તમને લાગશે. બરાબર છે. હા. અને બટાકાની સૂકી ભાજી જે ચમચીએ ચમચીએ તમે ખાઈ જાઓ ને એવી છે. અને ખાસ અહીંના મસાલા ભાત ટ્રાય કરો. હા, જે લોકોને દાળ ભાત ના ખાવા હોય ને એ લોકો માટે મસાલા ભાતનો પણ ઓપ્શન છે. એમને મસાલા ભાત. ખરેખર જોરદાર લાગે મસાલા ભાત. નામ છે તો કંઈ એવું નથી કે એકલા મસાલા તો ટેસ્ટ લાગે. પ્રોપર એક ફ્રાઈડ રાઈસ તમે આમ એન્જોય કરી શકો. ઘણી બધી વસ્તુઓ છે. 10 વાર લો 100 વાર લો હું દર વખતે દર વિડીયોમાં કહું છું. પણ બગાડ જરા પણ ના કરતા. મસ્ત અમને એક સ્લોગન લગાવ્યું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આશા રાખું કે 80 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ તમે આ જગ્યાએ એન્જોય કરશો. એકદમ બેસ્ટ ક્વોલિટીનો ફૂડ છે. ગમે તેવા મસાલા યુઝ નથી થાય. અદાણીના મસાલા યુઝ કરે છે. સ્ટાન્ડર્ડ
મસાલા યુઝ કરે છે અને વેલ્યુ ફોર મની તમે ગુજરાતી થાળી કહી શકો. હા, ઝોમેટો સ્વીગી પર ખરું? હા, ઝોમેટો સ્વીગી. ઓકે, અને આ જગ્યાએ કોઈને આવું હોય તો પરફેક્ટ એડ્રેસ કહી દેજો. હા, પરફેક્ટ એડ્રેસ છે રાણી ટાવર મેન ક્રિસ્ટલ મોલની સામે એક્ઝેટ, અને કાલાવડ રોડ ન્યારી ફિલ્ટર ગેટની સામે અને વૃંદાવન ગાર્ડનની સામે. તો દીપેશભાઈની પણ ચેનલ છે જે રાજકોટના નવી નવા ફૂડ, સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરન્ટ કવર કરે છે, તો જરૂરથી તમે એમને પણ સબસ્ક્રાઈબ કરજો. ચાલો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, એક નવા વિડીયોમાં અને એક નવા ફૂડમાં. ત્યાં સુધી બાય.